નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ. કરીશું નજર આજના સમાચાર પર ખેડા જિલ્લાથી. ખેડાના કટલાલના પીઠાઈ ગામે કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યું, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાઈ. પીઠાઈ ગામના એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય વરસાદ પડતા જ કઠલાલ તાલુકાના પીઠાઈ ખાતે કાદવ અને કીચડનું સામ્રાજ્ય જામ્યું છે. ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મુખ્ય માર્ગ પર કાદવ અને કીચડ જામતા ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ પણ પગલાં લેવાઈ રહ્યા નથી. ગત સમયમાં આ પરિસ્થિતિને લીધે સમગ્ર ગામમાં રોગચાળાના ભરણામાં આવી ચૂકેલ છે. ઝાડા અને ઉલટીના અસંખ્ય કેસ અગાઉ થઈ ચૂકેલ છે. તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો વકરી શકે છે. હવે આનું નિવારણ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે. આપ જોતા રહો સમાચાર. સૈયદ સાહિલ અલી કાદરી સાથે એન્કર વૈશાલી પવારો સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ. વધુ સમાચારો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલને. હાલ તો જે ઋણની સમસ્યા છે, છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે અને આજે કાદવ કિચડ જે થઈ રહ્યો છે, કેટલા સમયથી થઈ રહ્યો છે? 1.5 વર્ષથી આ સમસ્યા ઋણની છે અને કાદવ કિચડ છે. અમે ઘણીવાર પંચાયતમાં રજૂઆત કરી, તેમ છતાં આ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠાઈ ખાતે પણ ગંદકી થઈ રહી છે અને જે ડેરીનું પાણી ઉભરાય છે, ગટર ઉભરાય છે, એની પણ સમસ્યા માટે અમે ઘણીવાર કીધું છે, ડેરીને પણ કીધું છે, પંચાયતને પણ કીધું છે, પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે. હાલ તો જે આ રસ્તાની જે સમસ્યા છે, કેટલા વર્ષથી સમસ્યા ચાલી રહી છે? 1.5 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે. સરપંચને, તલાટી સાહેબને રજૂઆત કરવા છતાં બી આ રોડ પાસ થઈ ગયો છતાં બી એ બનાવતા નથી. અને આ PSC કેન્દ્ર એનું બિલકુલ આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં આગળ ઘણા બધા પબ્લિક આવે છે, એ બી કિચડમાં રહીને આવે છે. એમની બી કોઈ પણ જાતની કોઈ એમને બી જાણ કરવા છતાં એ લોકો બી અમારા આ રોડનો કોઈ નિકાલ કરતા નથી. તમે ગ્રામ પંચાયતની અંદર સરપંચને લેખિતમાં રજૂઆત કરી છે કે આ મૌખિકમાં રજૂઆત કરી છે? કેટલી બી ફેરા રજૂઆત કરી છે. હાલ તો આ વર્ષે રજૂઆત કરતા કરતા આ વર્ષ આવી ગયું, હજુ સુધી રોડ પાસ નહીં થયો. હાલ તો જે આ કાદવ કિચડ જે થયેલો છે તેને લઈને જે રોગચાળો ફાટી નીકળવાની તમે જે શક્યતા રાખો છો, તો તેને લઈને સરપંચને રજૂઆત કરી હતી ખરી? હા. તો સરપંચ દ્વારા તમને શું જણાવવામાં આવ્યું છે? રોડ બનાવી દઈશું, પાસ થઈ ગયો છે, બનાવી દઈશું, કામ ચાલુ કરીશું, પણ હજુ 1 વર્ષ થયું, હજુ કામ ચાલુ થયું નથી. પટેલ સતીશભાઈ નરસિંહભાઈ પીઠાઈ સરપંચ. હાલ તો જે પીઠાઈ ગ્રામજનોનો એક આક્ષેપ છે કે છેલ્લા 1-2 વર્ષથી જે રોડ મંજૂર થયેલો છે તે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવતો નથી. પાસ થયેલો છે પણ એ લોકોની માગણી રોડથી ડબલ, કે જેટલો પાસ થયેલો છે એનાથી ડબલ મોટો કરવો, એસ્ટિમેટ મુજબ જે થતું હોય એનાથી વધારે માગણી છે. હાલ તો જે આ વિસ્તારના જે રહીશો છે, રહીશો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અન્ય વિસ્તારોની અંદર ટીપું પાણી પણ નથી ભરાતું, કે કાદવ કિચડ પણ નથી થતો, તો અમારા વિસ્તારની અંદર સરપંચ દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી, એ બાબતે આપ શું કહો છો? ગામનો મેઇન રસ્તો જે મોટા હેવી સાધનો જતા હોય એના હિસાબથી, અને ગટરનું પાણી વારંવાર ગટર આપેલી છે તે છતાં રસ્તા એનો નિકાલ કરતા હોય એના હિસાબથી,